नमस्कार विद्यार्थी मित्रों, आजनो आपणो टॉपिक छे तमारे धोरण 10 बोर्डनी एग्जामनी अंदर चेन्जिंग ध टेक्स्ट नामनो एक टॉपिक पूछाय छे, जेमनी अंदर तमने एक पेरेग्राफ आपेलो होय छे। हवे आ चेन्जिंग ध टेक्स्ट छे विद्यार्थी मित्रों, ए चार रीते पूछाय छे। तो ए कई चार रीते पूछाय छे अने एमना जवाब छे कई रीते लखवाना होय छे एना विषे आजे आपणे अभ्यास करीशुं। तो सौ प्रथम आप अहीं जोई शको छो के चेन्जिंग ध टेक्स्ट में पहली रीत छे पूछावानी चेन्जिंग ध जेन्डर। आ प्रकारनी रीत में जाति बदलवानी होय छे, एटले के कोई पुरुष होय तो एनी जगह स्त्रीनुं नाम, ही होय तो एनी जगह सी, आ रीते जाति बदलीने पेरेग्राफ आपणे बदलवानो होय छे। किंग आपेलू होय तो एनू क्वीन, बराबर। पछी बीजी रीत पूछाय छे चेन्जिंग ध टेक्स्टनी अंदर चेन्जिंग ध नंबर, એટલે કે એક અહીં નંબર એટલે સંખ્યા નહીં થાય વિદ્યાર્થી મિત્રો, પણ નંબરનો અર્થ થશે એક વચન અથવા બહુવચન। હવે આ પ્રકારની રીતમાં તમને કાં તો પેરેગ્રાફ છે એક્ઝામની અંદર એક વચનમાં આપેલો હોય, કાં તો બહુવચનમાં ધોરણ 10 બોર્ડની અંદર આપેલો હોય છે। એક વચનમાં આપેલો હોય તેનું બહુવચન કરવાનું હોય છે અને બહુવચન આપેલો હોય તેનું એક વચન કરવાનું હોય છે। ત્યારબાદ ચેન્જિંગ ધ ટેક્સ્ટની અંદર ત્રીજી રીત પૂછાય છે ચેન્જિંગ ધ ટેન્સ, એટલે કે કોઈપણ એક કાળમાં ફકરો આપેલો હોય, સાદો વર્તમાન કાળ આપેલો હોય તો સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ આપેલો હોય તો પૂર્ણ વર્તમાન કાળ, આ રીતે તમારે ફકરાનું છે ચેન્જ કરવાનું હોય છે। અને ત્યારબાદ છે ચોથી અને છેલ્લી રીત ચેન્જિંગ ધ પર્સન। ચેન્જિંગ ધ પર્સન એટલે કે વ્યક્તિ બદલવો, દાખલા તરીકે મિસ્ટર વ્યાસ આપેલું હોય ફકરામાં તો એની જગ્યાએ આઈ વાપરો, અથવા તો ઈ વાપરો, અથવા તો મિસિસ શર્મા વાપરો, એટલે કે પર્સન એટલે કે વ્યક્તિ, પર્સન એટલે વ્યક્તિ, વ્યક્તિ બદલવાની વાત હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 10ની અંદર ચેન્જિંગ ધ ટેક્સ્ટ ટોપિકની અંદર ચેન્જિંગ ધ ટેક્સ્ટ ટોપિકની અંદર આ ચાર રીતે પૂછાય છે। કઈ ચાર રીતે? એક ચેન્જિંગ ધ જેન્ડર, ચેન્જિંગ ધ નંબર, ચેન્જિંગ ધ ટેન્સ અને ચેન્જિંગ ધ પર્સન। એમાં આજે આપણે આ બે રીત, અગાઉ જે આપણે પીરિયડ હતો એમાં ચેન્જિંગ ધ જેન્ડર ભણ્યા હતા અને ચેન્જિંગ ધ ટેન્સ ભણ્યા હતા, હવે આજે ચેન્જિંગ ધ ટેક્સ્ટની અંદર આપણે ચેન્જિંગ ધ નંબર અને ચેન્જિંગ ધ પર્સન આના વિશે અભ્યાસ કરવાનો છે। તો ચાલો આ પ્રકારના ફકરા એક્ઝામની અંદર કઈ રીતે પૂછાય છે એનો વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરીએ। હવે આપ અહીં જોઈ શકો છો, અહીં મેં લખેલું છે ચેન્જિંગ ધ નંબર, કારણ કે આપણે આજે ચેન્જિંગ ધ ટેક્સ્ટની અંદર ચેન્જિંગ ધ નંબર ફકરા વિશે અભ્યાસ કરવાનો છે। ચાલો તો સૌ પ્રથમ હું આપને એક્ઝામમાં આ રીતે, અહીં જો ઉદાહરણ પૂરતું માત્ર આ ફકરા આપેલા છે, એક્ઝામમાં તમારે આવા કોઈ પણ ફકરા પૂછાઈ શકે છે। હવે આપણે જોઈએ છીએ, પહેલાં વાંચન કરું છું, આઈ એમ એ ફાર્મર, હું એક ખેડૂત છું, ધીઝ ઇઝ માય ફિલ્ડ, આ મારું ખેતર છે, યુ આર એ પોસ્ટમેન, તમે એક ટપાલી છો, ધેટ ઇઝ યોર બાઇસિકલ, પેલી તમારી બાઇસિકલ છે, આ રીતના ફકરો આપેલો હોય અને એક્ઝામમાં તમને ચેન્જ ઇન્ટુ નંબર એટલે કે એક વચન અથવા બહુવચનમાં ફેરવો, તો આપણે શેમાં ફેરવશું, એક વચન કે બહુવચન? તો આ ફકરો જોવાનો આપણે એક વચનમાં છે, જો ક્યાંય એસ ઈએસ નામને લાગેલું નથી, પછી ઇઝ વપરાયેલું છે, અહીં એમ વપરાયેલું છે, એટલે આ ફકરો છે એ એક વચનમાં છે, આપણને ખ્યાલ આવી ગયો। ચાલો તો હવે આપણે ફકરો જોઈએ, આપણે સૂચનામાં આપ્યું છે ચેન્જ ઇન્ટુ નંબર, હવે આ ફકરો પહેલાં આપણે જોઈ લેવાનું, આ રીતના સૂચના આપેલી હોય ચેન્જ ઇન્ટુ નંબર એટલે આપણે મગજમાં ખ્યાલ આવી જવો જોઈએ, કાં તો આને એક વચનમાં બદલવાનું છે કાં તો બહુવચનમાં, તો શેમાં બદલશું એ માટે નીચેની આપ અહીં જોઈ શકો છો, અહીં એમ છે, પછી ક્યાંય એસ ઈએસ નામને લાગેલો નથી, બરાબર, અહીં આર છે, હા, પરંતુ આર છે એ બંને યુ સાથે આર જ આવે છે જે આપણે કોષ્ટકમાં જોયું હતું, પછી અહીંયા ઈઝ છે, અહીંયા બાઇસિકલ છે, આ બધા એક વચન નામો છે, એટલે આપણે નક્કી કરી શક્યા કે આપણો પેરેગ્રાફ છે એ એક વચનમાં છે, એટલે એનો મતલબ હવે આપણે પેરેગ્રાફ ફેરવવાનો છે એ બહુવચનમાં ફેરવવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખવાનું છે તમારે, અહીંયા તમને આઈ આપેલું છે તો આઈનું બહુવચન થશે વી, આપણે જે કોષ્ટકમાં ભણ્યા હતા આઈ વી યુ યુ હી સી ઇટ અને ધે, ફરીથી અહીં હું તમને કોષ્ટક બનાવી દઉં છું, જે આપ શાંતિથી જોશો, પ્રથમ પુરુષ, સોરી
અહીં એવ એટલે કે એક વચન અને બવ એટલે કે બહુવચન. એમાં અહીંયા ત્રણ પુરુષ હશે, પ્રપુ, બીપુ અને ત્રિપુ. આ કોષ્ટકની હું તમને વાત કરું છું. પ્રથમ પુરુષ એક વચન આ રીતે વચાય આય, બરાબર. પ્રથમ પુરુષ બહુવચન વી, બીજો પુરુષ એક વચન યુ, બીજો પુરુષ બહુવચન યુ, ત્રીજો પુરુષ એક વચન હી, સી અથવા ઈટ અથવા તો કોઈ પણ નામ, અને ત્રીજો પુરુષ બહુવચન ધે, બરાબર, ટી એચ વાય. હવે જો યાદ રાખીએ, પ્રથમ પુરુષ એક વચન આય, એનું બહુવચન થશે વી, પછી બીજો પુરુષ એક વચન આપ જોઈ શકો છો યુ, એનું બહુવચન થશે યુ, પછી ત્રીજો પુરુષ એક વચન હી સી ઈટ, એનું બહુવચન થશે ધે. આ કોષ્ટક તમારે બહુવચનનો પેરેગ્રાફ જો તમને ચેન્જ ઇન ટુ નંબર શીખવું હોય તો આ કોષ્ટક છે એ પણ આવડવું જરૂરી છે. તો આપણે કોષ્ટકમાં જઈએ, મુજબ આઈનું કર્યું વી, હવે અહીં આઈ સાથે એમ હતું પરંતુ બહુવચન થયું એટલે વી સાથે આવશે આર, એટલે વી આર બનાવ્યું. હવે આપણે જે બહુવચન જે આપણે શીખ્યા હતા એમાં તમને ખ્યાલ છે, મેં તમને આની પહેલાં સિંગ્યુલર અને પ્લુરલ નામનો એક ગ્રામરનો ટોપિક શીખવ્યો હતો, તેમાં મેં તમને બહુવચનના તમામ નિયમો શીખવેલા છે. જો તમ એટલે આ શીખતા પહેલાં, ચેન્જ ઇન્ટુ નંબર શીખતા પહેલાં તમારે એ મારો ટોપિક છે એ જોઈ લેવો આવશ્યક છે, જે ટોપિક મેં અત્યારે યુટ્યુબના ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલો છે, એમાંથી પણ જોઈ શકશો અથવા તો મારી એજ્યુટેડ ચેનલની અંદર જઈને પણ આપ જોઈ શકશો. પછી આવે છે એ, તો આપને ખબર છે કે બહુવચનના નિયમમાં એ આવતો નથી, એ કે એન આર્ટિકલ આવતા નથી, માટે આપણે એને કાઢી નાખીએ છીએ એને. અને અહીં હતું ફાર્મર, અને અહીં હતું ફાર્મર, તો એનું આપણે નિયમ મુજબ કર્યું ફાર્મર્સ. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં મૂળ સ્પેલિંગ છે આપણને આપેલો છે ફાર્મર. હવે એનું આપ લોકોએ બહુવચન કરવાનું છે, એટલે બહુવચનના નિયમમાં આપણે શીખ્યા હતા કે નામને ક્યારે એસ લાગે, ક્યારે ઈએસ લાગે, ક્યારે આઈએસ લાગે અને ક્યારે વીઈએસ લાગે. એમાં અહીં છેલ પહેલો નિયમ લાગે છે કે સામાન્ય રીતે નામને એસ લગાડવાથી. જો મૂળ સ્પેલિંગ હતો ફાર્મર તો આપણે બનાવ્યું ફાર્મર્સ, ખાલી માત્ર એસ લગાડ્યો, પહેલાં સ્પેલિંગ એમને એમ રહેવા દીધો છે એફ એ આર એમ ઈ આર. તો આ જે સિંગ્યુલર પ્લુરલનો મારો જે લેક્ચર છે એ વ્યવસ્થિત આપ જોઈ લો, પછી આ ટોપિક જોશો તો આપણને વધુ આમાં ખ્યાલ પડશે, બરાબર. હવે આપણે આગળનું વાક્ય જોઈશું. બીજું છે ધીઝ ઇઝ માય ફિલ્ડ, એમાં અહીં આપેલું છે તમને ટી એચ આઈ એસ ધીઝ. તો હવે એનું શું કરવું? તો વિદ્યાર્થી મિત્રો, આપણે સિંગ્યુલર અને પ્લુરલમાં મેં આપ લોકોને સમજાવેલું હતું ટી એચ આઈ એસ ધીઝ, એનું બહુવચન થશે ટી એચ ઈ એસ ઈ ધીઝ, જેનું ઉચ્ચારણ કરવાનું છે ધીઝ. પછી તમે પહોંચ્યા ઇઝ પાસે તો ઇઝનું થશે આર, કારણ કે બહુવચનમાં આપણે આર વાપરીએ. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે માય વાપરેલું છે, તો માય છે એ છે સંબંધક વિભક્તિ છે. જ્યારે મેં તમને વિભક્તિનું કોષ્ટક ભણાવ્યું ત્યારે શીખવ્યું હતું, તો માયનું થયું અવર. સુકામ એને અવર થયું કારણ કે અહીંયા ધીઝ બહુવચન વાપર્યું છે, તો અહીં આપણે વપરાશે એનું સંબંધક રૂપ, માયનું સંબંધક રૂપ વપરાશે અવર, જ્યારે તમે ચેન્જ ઇન ટુ નંબરમાં ટ્રાન્સલેટ કરતા હો ત્યારે. તો ચાલો એ પણ જોઈ લઈએ કે માયનું અવર કઈ રીતે થયું. તો એનું કોષ્ટક છે વિદ્યાર્થી મિત્રો એ આપણે બતાવી દઉં છું. આપ અહીં જોઈ શકો છો કે આ કર્તા વિભક્તિ એના બધા રૂપો છે, આ કર્મ વિભક્તિ એના તમામ રૂપો છે, અને આ છે સંબંધક વિભક્તિ એના તમામ રૂપો અહીં આપેલા છે. હજી એક આવે છે છઠ્ઠી વિભક્તિ, એ અત્યારે જરૂર નથી એટલે મેં લખેલું નથી, આની પહેલાંના લેક્ચરમાં મેં એ છે એ પણ લખેલું હતું. તો હવે આપણે જોઈએ કે માય છે એનું સંબંધક વિભક્તિ શું થશે અવર. શા માટે અવર થયું? આ યોર કેમ ન થયું, ઇઝ કેમ ન, હર્સ કેમ ન થયું? કારણ કે આપણે આગલા વાક્યમાં વાપર્યું છે વી, જે હું તમને હમણાં બતાવીશ. તો અહીં આઈનું માય હતું સંબંધક રૂપ વિદ્યાર્થી મિત્રો, તો વીનું થશે અવર, બરાબર. તો આ કોષ્ટક છે આપ પાકું કરી લેશો, અથવા તો સ્ક્રીનશોટ લઈ શકો, અથવા તો નોટ અને પેન જો સાથે લઈને બેઠા હો તો થોડી વાર આ લખી લો. હું અહીં આપની સમક્ષ છે અને થોડી વાર માટે રાખું છું. અત્યારે આપ છે આનો સ્ક્રીનશોટ લઈ લો, જેથી કરીને આપે નોટમાં પછી અલગથી આ કોષ્ટક છે લખી લેશો, બરાબર. ચાલો, તો હવે આશા રાખું છું કે આપે આનો સ્ક્રીનશોટ છે લઈ લીધો હશે. હવે આપણે પાછા મૂળ મુદ્દા તરફ જઈએ, બરાબર. તો જો હું હમણાં તમને સમજાવતો, તો અહીં આપણે આઈનું વી કર્યું હતું, તો અહીં આઈ માટે માય વપરાયું હતું,
અને એટલા માટે જ અહીં આપણે વી વાપર્યું છે, તો વીનું વપરાશે અવર. હમણાં મેં તમને કોષ્ટક બતાવ્યું ને કે વીનું સંબંધક રૂપ થશે અવર, એટલા માટે અવર વાપર્યું છે. તો હવે આગળ જોઈશું વાક્ય. અને ફિલ્ડ એનું નિયમ મુજબ આપણે કરનાર એફ આઈ એલ ડી અને માત્ર એસ લગાડી દીધો નિયમ મુજબ એફ આઈ એલ ડી એસ. હવે આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો આગળનું વાક્ય, યુ આર એ પોસ્ટમેન. તો જો હમણાં મેં તમને કોષ્ટક સમજાવ્યું, એમાં તમને મેં વાત કરી હતી કે બીજો પુરુષ એકવચન પણ યુ છે અને બીજો પુરુષ બહુવચન એ પણ યુ જ છે. પરંતુ એ ખબર કેમ પડે કે આ બીજો પુરુષ એકવચનનું યુ છે કે બીજા પુરુષ બહુવચનનું? તો જો અહીં કેમ કે બંને સાથે આર જ વપરાય છે બરાબર, પાછું અહીં એ આર્ટિકલ વપરાયેલ છે એટલે એને બીજા પુરુષ એકવચનનો તમારે અહીં યુ સમજવાનો રહેશે. તો આપણે બીજા પુરુષ અને બહુવચન ફેરવવું છે, તો આપણે કોષ્ટકમાં જોઈએ તો બીજો પુરુષ એકવચન બહુવચન બંને યુ છે એટલે યુ જ આવ્યું બરાબર. પછી આર બહુવચનમાં તો અહીં આર વપર્યું છે. હવે અહીં આ એકવચન હતું એ આર્ટિકલ વપરાયેલો હતો, પરંતુ બહુવચનમાં એ કે એન આર્ટિકલ વપરાતા નથી માટે આપણે એને કાઢી નાખ્યું છે. હવે અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે, પરીક્ષામાં તમને ભૂલ પડે એટલા માટે તમારે દસમાની એક્ઝામમાં આવા વાક્યો જ પૂછાતા હોય છે, ખાસ ધ્યાન રાખવાનું છે. અહીં તમને આપેલું છે પોસ્ટમેન, તો એનું તમે એસ ઈ એસ આઈ એસ કે વી ઈ એસ લગાડશો, દાખલા તરીકે પીઓ એસ ટી એમ એ એન એસ અથવા પીઓ એસ ટી એમ એ એન ઈ એસ અથવા પીઓ એસ ટી એમ એ એન આઈ એસ અથવા પીઓ એસ ટી એમ એ એન વી ઈ એસ લગાડીને આવશો તો તમારું વાક્ય ખોટું પડશે. કારણ કે મેં તમને સિંગ્યુલર અને પ્લુરલ જ્યારે ભણાવતો હતો ત્યારે સમજાવ્યું હતું કે અમુક નામો છે એ અનિયમિત છે, એટલે કે એને એસ નથી લાગતો નિયમ મુજબ, નિયમ મુજબ ઈ એસ નથી લાગતો, નિયમ મુજબ આઈ એસ પણ નથી લાગતો અને નિયમ મુજબ વી ઈ એસ પણ નથી લાગતો. અને એટલે જ તમને કહું છું કે એ અનિયમિત છે, એટલે અનિયમિત મેં તમને સિંગ્યુલર પ્લુરલમાં વાત કરી હતી કે અનિયમિત રૂપો આપણે યાદ રાખવા પડે. એનું પીઓ એસ ટી એમનેમ રહેવા દેશું, એમ એમનેમ રહેવા દેશું અને અહીંયા એની જગ્યાએ આપણે ઈ વાપરી દીધું અને પાછો એન એમનેમ રહેવા દીધું. એટલે આ આપણે ખાસ યાદ રાખવાના, પરીક્ષામાં તમને ખાસ ભૂલ પડાવવા માટે થઈને આવા જ ફકરા પૂછાતા હોય છે ચેન્જિંગ ધ ટેક્સ્ટની અંદર. હવે આપણે આગળ જઈશું. હવે અહીં વાપરેલું છે વિદ્યાર્થી મિત્રો તમને ટી એચ એ ટી ધેટ. તો તમને ખબર છે સિંગ્યુલર અને પ્લુરલમાં આપણે શીખ્યા તો ધેટનું થશે ધોઝ, ટી એચ ઓ એસી, ધેટ એટલે પહેલું અને ધોઝ એટલે પણ થશે પહેલું. ત્યારબાદ આવે છે શબ્દ ઇઝ, તો ઇઝની જગ્યાએ આપણે મૂકી દીધું આર. હવે તમને એમ થાય કે સાહેબ અહીંયા યોરનું યોર કેમ રહ્યું? તો એના માટે પણ આપણે ટેબલ જોઈ લઈએ બરાબર. આપ જોઈ શકો છો અહીં ટેબલમાં બંને સંબંધક રૂપ યુ આપણે વાપર્યું છે બરાબર, તો યુનું યોર કર્યું છે. તો બીજી વખતે પણ બીજો પુરુષ એકવચન જોઈ શકો છો આપ, યુ જ છે અહીં. આ બીજો પુરુષ એકવચન યુ છે અને આ બીજો પુરુષ બહુવચન યુ છે, તો એનું પણ શું બને છે યોર. તો હવે તમને સમજાઈ ગયું છે કે આપણે શા માટે અહીં યોરનું યોર રાખ્યું છે બરાબર. પછી આવે છે બાઇસિકલ, તો એને પહેલો જે આપણે બહુવચનમાં નિયમ શીખ્યા હતા સિંગ્યુલર અને પ્લુરલની અંદર કે સામાન્ય રીતે એસ લગાડી દેવાથી બહુવચન બને છે, એટલે જો અહીં મૂળ સ્પેલિંગ એમને બી આઈ સી વાય સી એલ ઈ, પછી જે પહેલો નિયમ સામાન્ય રીતે એસ લગાડી દેવાથી, તો એસ લગાડી દીધો આપણે, સામાન્ય રીતે એસ લગાડી દેવાથી નામનું બહુવચન થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો હવે આપને ખબર પડી ગઈ હશે કે ચેન્જિંગ ધ નંબર એટલે કે એકવચન બહુવચન કરવા માટે તમારે સૌ પ્રથમ તો સિંગ્યુલર પ્લુરલ શીખવું પડશે અને ત્યારબાદ આ જે વિભક્તિનું કોષ્ટક છે અહીં આપેલું છે એ આપણે શીખવું પડશે. તો હવે આપણે આગળની સ્લાઇડ તરફ જઈએ. તો આગળની સ્લાઇડમાં આપણે જઈએ. હવે આપણે આજે ચેન્જિંગ ધ ટેક્સ્ટની અંદર સૌ પ્રથમ ચેન્જિંગ ધ નંબર જોયું, હવે આપણે જોઈએ છીએ ચેન્જિંગ ધ ટેક્સ્ટની અંદર ચેન્જિંગ ધ પર્સન એટલે કે વ્યક્તિ બદલવો. તો આમાં શું હોય છે ચાલો તો આપણે જોઈએ. હવે હવે આમાં આપણે એક પેરેગ્રાફ તમને સૌ પ્રથમ આપેલો છે કે મિસિસ પટેલ બરાબર. હવે જો અહીંયા મિસિસ એટલે એનું આખું ફોર્મ છે એમ આઈ એસ ટી આર ઈ ડબલ એસ, મિસ્ટ્રેસ એટલે કે શ્રીમતી, જે પરણેલી સ્ત્રી હોય એના માટે મિસ્ટ્રેસ વપરાય છે. ફરીથી બોલું છું, એનું આખું છે ફોર્મ એટલે કે આખું રૂપ છે એમ આઈ એસ ટી આર ઈ ડબલ એસ, મિસ્ટ્રેસ એટલે કે શ્રીમતી, જે ખાસ કરીને પરણેલી સ્ત્રી માટે વપરાય છે. અને એમ આઈ ડબલ એસ જે કુંવારી સ્ત્રી હોય, કુંવારી છોકરી હોય, સોરી સ્ત્રી નહીં પણ કુંવારી છોકરી હોય એના માટે એમ આઈ ડબલ એસ અને એનું ટૂંકું રૂપ છે એમ એસ.
પછી છે મિસ્ટર MISTER જે પુરુષ માટે વપરાય છે, પછી તે પરણેલો હોય કે પછી કુંવાર હોય બંને માટે પુરુષમાં સરખું જ વપરાય છે MISTER મિસ્ટર, અને એનું ટૂંકું રૂપ બને છે એમ અને આર, બરાબર. તો હવે આપણે જોઈએ છીએ ફકરો. મિસિસ પટેલ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, પછી અહીં સૂચના આપેલી છે, આખો પેરેગ્રાફ હું નથી વાંચતો. યુઝ આઈ ઇન પ્લેસ ઓફ મિસિસ પટેલ, ઇન પ્લેસ ઓફ એટલે ની જગ્યાએ, ઇન પ્લેસ ઓફ એટલે ની જગ્યાએ, એટલે કે શ્રીમતી પટેલની જગ્યાએ આઈનો યુઝ એટલે કે ઉપયોગ કરો. એટલે કે શ્રીમતી પટેલ જ્યાં જ્યાં આવશે, અથવા તો શ્રીમતી પટેલનું સી, કેમકે શ્રીમતી પટેલ અથવા તો છોકરી માટે આપણે સર્વનામ વાપરીએ છીએ સી, જે આપણે સર્વનામનો લેક્ચર આપ્યો ત્યારે મેં તમને સમજાવ્યું હતું, બરાબર, તેના માટે વાપરીએ છીએ સી. એટલે કે જ્યાં જ્યાં ઉપરના આપણા આ પેરેગ્રાફની અંદર મિસિસ પટેલ અથવા તો સી આવશે, ની આપણે વાપરવાનું રહેશે આઈ. હવે તમે જોશો, એક નિરીક્ષણ કર્યું છે, મિસિસ પટેલ આવી રહે, પછી આવે છે મૂળ ક્રિયાપદ. કારણ કે મિસિસ પટેલ જો આ સાદું વાક્ય છે, છેલ્લે પૂર્ણવિરામ છે, મોર્નિંગ પછી આપેલું છે ટપકું, તો સાદા વાક્યની અંદર પેલા કર્તા હોય છે, તો કર્તા મિસિસ પટેલ છે, પછી સહાયકારક ક્રિયાપદ જે અહીં છે નહીં, સહાયકારક ક્રિયાપદ ક્યાં ક્યાં છે મેં તમને આગળના લેક્ચરમાં વાત કરી હતી, પછી હંમેશા આવે છે મૂળ ક્રિયાપદ, તો ગેટ અપ આપણું મૂળ ક્રિયાપદ છે, પછી અન્ય શબ્દ અર્લી ઇન ધ મોર્નિંગ, અન્ય શબ્દ છે એટલે પૂર્ણવિરામ, આ સાદા વાક્યની વાક્ય રચના. તો તમને હવે મળી ગયું મૂળ ક્રિયાપદ. જ્યારે તમને ચેન્જિંગ ધ પર્સનની વાત કરે ત્યારે તમે અહીં આઈ વાપરો છો, મિસિસ પટેલની જગ્યાએ આપણે આઈ વાપર્યો, તો અહીં મિસિસ પટેલ ત્રીજો પુરુષ એક વચન હતો, હી સી ઇટ અથવા કોઈ પણ નામ, તો મિસિસ પટેલ છે એ કોઈ પણ નામ છે, તો એની એ ત્રીજો પુરુષ એક વચન હતો, તો અહીં વાક્ય છે સાદા વર્તમાન કાળમાં છે. કારણ કે જુઓ મૂળ ક્રિયાપદને એસ લાગ્યો ગેટ્સ, પછી અહીંયા પ્રિપેર્સ આપ જોઈ શકો છો, પછી અહીં ગોઝ, અહીં રિટર્ન્સ, બરાબર, મૂળ ક્રિયાપદ બધે એસ લાગેલો છે, એટલે આ ફકરો છે એ સાદા વર્તમાન કાળની અંદર છે, એક આપણે નક્કી કરી લીધું પહેલાં, બરાબર. હવે અહીં તમે આઈ વાપરો છો, તો આઈ તો તમે કોષ્ટક હમણાં મેં તમને સમજાવ્યું, તો આઈ એ પ્રથમ પુરુષ એક વચન છે, બરાબર, તો અહીં ફેરફાર એ કરવાનો રહેશે, આ મિસિસ પટેલની જગ્યાએ તમે આઈ વાપર્યો તો મૂળ ક્રિયાપદમાં પણ ફેરફાર, મિત્ર આખા ફકરામાં મૂળ ક્રિયાપદમાં ફેરફાર થશે. શા માટે? કારણ કે તમે આગલો જે પેરેગ્રાફ છે, તમારો પ્રશ્ન પેરેગ્રાફ, એ તમને ત્રીજા પુરુષ એક વચનમાં છે, એટલા માટે SES મૂળ ક્રિયાપદના લગાડેલું છે. એટલે હવે આઈ વાપરશો એ પ્રથમ પુરુષ એક વચન છે, એટલે જ્યાં જ્યાં આઈ વાપરશો ત્યાં બધેથી તમારો મૂળ ક્રિયાપદમાં SES દૂર થઈ જશે. એટલે ગેટ્સ અપ હતું એનું માત્ર થઈ ગયું ગેટ અપ, પછી હવે તો કંઈ ફેરફાર કરવાનો નથી, બરાબર, અર્લી ઇન ધ મોર્નિંગ આપણે એમને એમ રહેવા દીધું. હવે આગળ જોઈએ સી, જો અહીંયા શ્રીમતી પટેલની જગ્યાએ શ્રી સી વાપરેલું છે, તો એની જગ્યાએ વાપર્યું આઈ, આપ જોઈ શકો છો. હવે સી છે એ ત્રીજો પુરુષ એક વચન છે, એટલે મૂળ ક્રિયાપદને SES લાગેલું છે ગેટ, તો અહીં થઈ જશે માત્ર ગેટ. સી ગેટ રેડી એન્ડ પ્રિપેર્સ બ્રેકફાસ્ટ, બાકી તો એમની ઉમરે છે, ફોર ધ ફેમિલી. પછીનું જોઈએ સી, ફરીથી સી આવ્યું, તો એની જગ્યાએ આપ જોઈ શકો છો અહીં આપણા આઈ વાપરેલું છે, તો સીની જગ્યાએ આઈ મૂકી દીધું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આમાં તો કંઈ ફેરફાર નથી કરવાનું, ધ્યાન એમને એમ રહ્યું. હવે આવ્યું મૂળ ક્રિયાપદ, કારણ કે કરતા પછી સહાયકારક ક્રિયાપદ જે આ વાક્યમાં છે નહીં, એની જગ્યાએ ધ્યાન હતું. પછી આવ્યું મૂળ ક્રિયાપદ, કારણ કે સહાયકારક ક્રિયાપદ પછીનું મૂળ ક્રિયાપદ જ હોય, તો અહીં સી એ ત્રીજો પુરુષ એક વચન છે અને સાદો વર્તમાન કાળ છે, એટલે GOES ગોઝ લાગ્યું છે, તો એનું મૂળરૂપ થઈ જશે ને, કારણ કે આપણે પ્રથમ પુરુષ એક વચન વાપરો આઈ સૂચના મુજબ, બરાબર, તો ગોઝનું થઈ ગયું ગો. હવે અન્ય શબ્દ તો એમને એમ રહેશે, ફોર એવો, તો આપણે એમને એમ રાખી દીધા છે ફોર એવો. ત્યારબાદ પૂર્ણવિરામ, ફરીથી આવ્યું સી, તો એની જગ્યાએ આઈ વાપર્યું. હવે સી છે એ ત્રીજો પુરુષ એક વચન હતો, તો મૂળ ક્રિયાપદ કરતા, જો વાક્ય છેલ્લે પૂર્ણવિરામ છે, અહીં આપ જોઈ શકો છો 8 o'clock પછી પૂર્ણવિરામ, ટપકું આપને દેખાય છે, બરાબર, આ ગ્રીન કલરનું ટપકું આપને દેખાય છે, તો એ સાદું વાક્ય છે. તો સાદા કેમ, પેલા કરતા હોય પછી સહાયકારક ક્રિયાપદ હોય, તો આપ જુઓ સહાયકારક ક્રિયાપદ મેં તમને આગલા પીરિયડમાં કીધા હતા, એ અહીં સહાયકારક ક્રિયાપદ એમાંના કોઈ છે નહીં. પછી આ મૂળ ક્રિયાપદ, મૂળ ક્રિયાપદ એસવાળું છે, કારણ કે વર્તમાન કાળમાં છે અને આગળ ત્રીજો પુરુષ એક વચન છે, એટલે અહીં આપણે આઈ વાપર્યો, તો પછી હવે ત્યાં રિટર્ન્સનું થઈ જશે રિટર્ન, કારણ કે આઈ એ પ્રથમ પુરુષ એક વચન છે, તો પ્રથમ પુરુષ એક વચન સાથે મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે એટલા માટે. પછીના શબ્દો તો એમને એમ રહેશે, હવે કંઈ ફેરફાર નથી કરવાનો, હોમ એટ 8 o'clock,
तो विद्यार्थी मित्रों हवे तमने खबर पड़ी गई हशे ज्यारे चेन्जिंग द पर्सन पूछे त्यारे अहीं पर्सन मुजब अहीं आई पर्सन वापर्यो छे ए मुजब मूळ क्रियापदमां फेरफार थशे। अहीं आपणे गेट्स में फेरफार कर्यो, पछी गोज में फेरफार कर्यो, गेट्स में फेरफार कर्यो, प्रिपेर्स में कर्यो, रिटर्न्स में फेरफार कर्यो, बराबर। आ वस्तुनी तमने सामान्य ख्याल होवो जोईए। तो आशा राखू छू के आप लोगोने आ बे मुद्दा छे आजना बे पेरेग्राफ चेन्जिंग द टेक्स्टनी अंदर चेन्जिंग द नंबर अने चेन्जिंग द पर्सन खूब सारी रीते समझाई गई हशे। हवे आप तमारी ग्रामरनी बुक अथवा तो बीजी कोईपण संदर्भ साहित्यमांथी आप वधुने वधु प्रेक्टिस करो आवा प्रश्नोनी विद्यार्थी मित्रों, जेथी करीने मैं भणावेलू छे आपने ए कंईक अर्थपूर्ण निवड़े। तो हूँ अहीं मारो पीरियड छे पूर्ण करूँ छूँ विद्यार्थी मित्रों, वंदे मातरम।